कोई प्रेमी जनों ने पूछो, बता बोलो प्रेम थी। कोई प्रेमी जनों ने पूछो, हाँ प्रेम भुलाए प्रेम भुलाई क्या थी। वागी मधुर बंसी राधा गनी दीवानी, पूछो कृष्ण हृदय ने के राधा भुलाई क्या थी। हा? राधा बोलो बता, राधा सब बोलिए एक बार, राधा राधे राधा कभी न कृष्ण आधा। वागी मधुर बंसी राधा बनी दीवानी, पूछो कृष्ण नारदय ने के राधा बुलाई क्या थी। पूछो राम नारदय ने के सीता बुलाई क्या थी। आंख माती आंसू नी धारा, केश वाल विखारायला, सीता नी याद, शरीर नी दुर्बलता, मारो भगवान राम आवे छे। अने जेवी शिव नी नजर राम पर पड़ी ने, मारा महादेव नी नजर जेवी भोलानाथ पर पड़ी, भोलानाथ महादेव की नजर जेवी राम पर पड़ी ने, अने मारो भगवान शिव आनंद में आवी गयो के जेनी कथा सांभळी ने आव्यो एना दर्शन थवाना। भगवान शिवे डोट मूकी डोट, अने राम भगवान आवता हता जेम शेरडी नो साठो जमीन पर पड़े ने, एम मारा भगवान शिव राम जी ने दंडवत प्रणाम करे छे। दंडवत प्रणाम कर्या छे, बे हाथ आगळ बे पग पाछळ शरीर चट्टार, ए हिंदू धर्म की पहली प्रणाम नी प्रणाली का छे, जेने दंडवत प्रणाम कहेवाय। एक दिवस कथा में कीधु तू पहला सीधा दंडवत प्रणाम करता, पछी वाका वाली ने, पछी आम ने, हवे दंडवत थी प्रणाम छे। दंडवत प्रणाम करिया, अरे जेवा प्रणाम करिया ने माता बहनों ध्यान थी सांभळजो, एटले एटले भगवान रामे शिवजी ने उचकी लीधा, हे महादेव आ शुं करो छो। આ દ્રશ્ય સતી માએ જોયું, સતી માતાને એમ થયું મારા પતિ ગાંડા થઈ ગયા। સતીને શું થયું કે મારા પતિ આ જ્યાં હોય ત્યાં પગે લાગે, આનું મગજ ખરી ગયું લાગે, પણ એને ખબર નથી કે આ રામ છે, જેને સત્યની ઓળખ નથી ને એને 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 ભક્તિની ખબર નથી। એટલું યાદ રાખજો સાહેબ જીવનમાં। મહાદેવ આવ્યા, મહાદેવે કીધું સતી પગે લાગો। ખરેખર નિયમ એવો છે કે પતિ પગે લાગે એટલે એની પાછળ પત્નીએ પગે લાગવું। कोई भी हो, जो भी हो, मेरे पति ने प्रणाम किया, मेरे को प्रणाम करना चाहिए। पति ना पगले पगले चालू हुए पहली धर्मनी निशानी छे। અને જેવો પગે લાગે, પણ સતી પગે ન લાગ્યા, મનમાં સંશય ઉત્પન્ન કર્યો। મહાદેવ ને કીધું પગે તો લાગુ, પણ કોણ છે તો કહો। સ્ત્રી સ્વભાવ થોડોક મેનો ગરમ થાય જ નહીં મને ખબર, કોણ છે તો કહો, જ્યાં હોય ને વાંકા વળો છો, મગજ છે કે નહીં। મહાદેવ ને ભગવાન શિવ એટલું કીધું કે સતી આ રામ છે, મારો ભગવાન રામ છે। સતી કહે આવા થોડા રામ હોય। સત્યની પરીક્ષા, ભગવાનને ક્રોધ આવ્યો અને ભગવાન શિવે કીધું કે હે સતી, તમે ન માનો તો જાઓ એની પરીક્ષા લઈ આવો, પરીક્ષા લેવા જાઓ, તમને ખબર પડે કે રામ છે કે નહીં। અને હે માતાઓ બહેનો, કોઈ તમને પૂછે કે ભગવાન શિવની પહેલી પત્ની સતીનો દેહ ત્યાગ કેમ થયો, તો પહેલું કારણ કે મારા રામની પરીક્ષા લેવા ગઈ સાહેબ। બાકી એને પરીક્ષા લેવાતી નથી, સત્ય એ શ્રદ્ધાનો વિષય છે, સત્ય એ પરીક્ષાનો વિષય। અને જેવું કીધું ને એવી સતી એક એક ડગલું ભરતી 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 ભગવાન રામની સામે ગઈ। પણ વિચાર કરે કે પરીક્ષા કરું તો કેવી રીતે કરું, વિચાર તો કરે ને। એને એમ થયું કે સીતાના રૂપમાં જવા દે, સાંભળજો કથા બહુ સુંદર છે, કે સીતાના રૂપમાં જાઓ ને, તો એ સીતાને શોધે છે અને હું એની સામે જાઉં અને મને કહે કે આવો સીતા આવો, તો હું સમજી જઈશ કે રામ નથી, અને મને ઓળખી જાય કે આવો સતી આવો, તો હું સમજી જઈશ કે રામ છે। સતીએ સીતાનું રૂપ લીધું, ભગવાન રામની સામે આવે, પણ આ તો મારી માતાઓ બહેનો ભગવાન હતા, આ તો મર્યાદા પુરુષોત્તમ હતા। વિચાર માત્ર થી બુદ્ધિ પૂરી થઈ જાય, એનું નામ ભગવાનની કૃપા છે। હા, અને જેવું એક એક ડગલું ભરતો ગઈ, સતી ભરતી ગઈ, સતી ભરતી ગઈ, અને રામે જોયું, ભગવાન રામે જોયું કે આ તો
सती मां छे पण राम भगवान मूंझवण मां मुकाणा कारण के रूप सीता नु छे। सांभळजो, रूप कोनुं छे? सीता नु। अने छे कोण? सती। छे कोण? सती। एटले भगवान राम कहे के मां पण न कहेवाय। આમ તો સતીના રૂપમાં હતી હું ભગવાન શિવની પત્ની માં જ થાય, પણ અત્યારે માં ન કહેવાય, કારણ કે રૂપ કોનું છે? સીતાનું। એટલે એક બાજુ માં પણ ન કહેવાય, અને એક બાજુ પત્ની પણ ન કહેવાય, કારણ કે છે સીતાનું રૂપ, પણ ખરેખર કોણ છે? સતી। હા, પત્નીને કોઈ દિવસ માં કહેવાતું કહેવાય? તમને પૂછું, કહેવાય? હા, અમારે અમારે સૌરાષ્ટ્રમાં એક બેનને કાયમ માતાજી આવતા, હા માતાજી આવે ને, એટલે આમ 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 જે માતાજી આવે ને ધૂણે, એટલે માતાજી આવતા, માતાજી આવે એટલે આખું ગામ એને પગે લાગવા આવે। સાંભળવા જેવી વાત છે, આખું આમ માતાજી આવે એટલે ધૂણે। હવે ધૂણે નો વાંધો નથી, વંદન છે, પણ સાચું ધૂણે તેને વંદન। હા, ઘણા ઘણા તો ધૂણવામાં ફફડાટી બોલાવે। હમણાં અમારી કથામાં એવું બન્યું વસુભાઈ, કે એક બેન ને માતાજી આવ્યા ને બહુ ધૂણ્યા, ચાલુ ધૂણતા હતા ને એમાં મોબાઈલ આવ્યો, તો ધૂણતા ધૂણતા હું કે હમણાં ધૂણતી છું પછી કર માતાજી। બધાનો વારો પૂરો થયો એટલે બધું આખું ગામ પગે લાગી ગયું। એટલે એક ભાઈએ કીધું, માતાજી બધા પગે લાગી ગયા, હવે તમારું રૂપ બદલો। તો માતાજી ધૂમતા ધૂમતા બોલ્યા, હજી એક બાકી છે। એટલે બધાએ જોયું, કોણ બાકી? જોયું તો બાકી પગે લાગવામાં એના પતિ। એટલે બે ચાર જણા કીધું, ભાઈ પગે લાગી લેની, પણ એનો પતિ કે મારે એને કેમ કેવું કે હે લાઈટ ફૂલ હોય ને ખબર પડે, એનો કે મારે એને કેમ કેવું પગે લાગીને કે હે લાગી લે ને। અને ધીમે 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 દોડતો દોડતો ગયો, અને જેવો એ ત્યાં ગયો ને હાથ જોડ્યા ને, એટલે માતાજી વૈદા વધીને બોલ્યા, કીધેલું ને એક દિવસ મારા શરણે આવવું જ પડશે। ધૂણતા ધૂણતા એટલું બોલ્યા, અને પાછી માતાજી એટલું બોલ્યા, માંગ માંગ તને શું આપું, એના પતિને કે માંગ માંગ તને શું આપું, માંગી લે, પેલો કઈ છૂટા છેડા દેની, જાતાથી પૂરું થાય। કેવાનો મારો ભાવર કે માં ને પગે લાગવા, હે માં, ભગવાન રામ વિચાર કરે, એક બાજુ માં પણ ન કહેવાય, એક બાજુ પત્ની પણ ન કહેવાય, પણ એ તો મારો રામ હતો સાહેબ, મર્યાદાનો પુરુષોત્તમ ભગવાન રામે કીધું, નથી સતી કીધું, નથી સીતા કીધું, શું કીધું? ક્યાં છે મારો મહાદેવ? શું કીધું? ક્યાં છે મારો? અને બીજી રેડીમાં કીધું, હું એકલો મૂકવા ગયો તો પસ્તાણો, તમને શું કામ એકલા મૂક્યા, ક્યાં છે મહાદેવ, લાવો ફરિયાદ કરું। સતીને ખબર પડી ગયા રામ છે, સતી બે હાથ જોડી અને આવી ગઈ, પણ પાછું ખોટું બોલી। ભગવાન શિવે કીધું, સતી પરીક્ષા લઈ આવી, સતી પરીક્ષા લઈ આવી, સતી પાછું બોલી, શું બોલી? ઉપરથી ચોપાઈ સતી બોલી, કે કછું ના
परीक्षा वाली नहीं गोसाई, करहु प्रणाम तुम्हारे पाई। हे महादेव, मैं कोई परीक्षा ली थी, माछु खोटू बोली। महादेव कहे, एक बार जवा देवाई, बे बार जवा देवाई, हो तो हद था। कछु ना परीक्षा ली नहीं गोसाई, करहु प्रणाम तुम्हारे पाई। हे महादेव, मैं कई परीक्षा ली थी नहीं, तमे जेम पगे लाग गया ने मैं पगे लागी। महादेव कहे, अवे हद था। પણ મહાદેવે ત્યારથી માનસિક ત્યાગ કર્યો, અને જ્યારે માનસિક ત્યાગ કરે ત્યારે પતન નિશ્ચિત છે, યાદ રાખજો। છૂટી ન કરી પણ માનસિક ત્યાગ કર્યો। શિવ અને સતી આવ્યા અને બરાબર એમ કે ભાઈ, કે એનું કારણ બન્યું કે એક દિવસ પ્રયાગની અંદર બ્રહ્મસત્ર ભરાણું, પ્રયાગની અંદર ઋષિ મુનિઓ સંતો મહંતો વિરક્તો હાજર હતા, અને ભગવાન સતીના દેહ ત્યાગની કથા, અને ભગવાન શિવને મંચસ્થ બિરાજમાન કરવામાં આવ્યા, અને બરાબર કાર્યક્રમની શરૂઆત થઈ એમાં દક્ષ મહારાજનું આગમન થયું। દક્ષ મહારાજનું આગમન થયું, બધા ઉભા થઈને પગે લાગ્યો, મહાદેવ પગે ન લાગ્યા। પગે લાગવાનું કારણ એ, પગે ન લાગવાનું કારણ એ હતું કે મહાદેવની આંખ બંધ। દક્ષ મહારાજ આવ્યા, બધાએ ઉભા થઈને પ્રણામ કર્યા, વંદન કર્યા, પ્રણામ કરે, પણ દક્ષ મહારાજે જોયું કે દુનિયા મને માન આપે પણ મારો સગો જમાઈ મને માન આપતો નથી। દક્ષનો સગો જમાઈ કોણ? ભગવાન ભોલેનાથ। મહાદેવને માન આપવું ન આપવું એવું નહોતું, પણ મહાદેવની આંખ બંધ હતી, ન બોલવાનો શબ્દ બોલે, અને જે માણસ ઊંધું વિચારે એને બધું હંમેશા। એટલે દક્ષ મહારાજ ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો, ન બોલવાના શબ્દ બોલ્યા, અને છેલ્લે બોલતા બોલતા દક્ષ મહારાજ એમ બોલી ગયા કે આજથી જ્યાં શિવ યજ્ઞ થશે, જ્યાં યજ્ઞ થશે ને, ત્યાં શિવને સ્થાન આપવામાં નહીં આવે, અને શિવને સ્થાન આપવામાં નહીં આવે। આટલું બોલ્યા દક્ષ મહારાજ ઘરે ગયા, એને એમ થયું કે આની શરૂઆત કોણ કરે, મને જ કરવા દે। માટે દક્ષ મહારાજે યજ્ઞનું આયોજન કર્યું, યજ્ઞનું આયોજન કર્યું, બધાને બોલાવ્યા, પણ યજ્ઞની અંદર એમ કહેવાય પોતાની સગી દીકરી અને સગો જમાઈ મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું નહીં। અને પત્રમાં લખેલું જે આવે કૈલાશ ઉપર થઈને આવે, કારણ કે શિવ અને સતીને ખબર પડે કે તારે પિતાને ત્યાં યજ્ઞ છે અને તને આમંત્રણ આપવામાં આવ્યું નથી। અને દેવતાઓને પણ એ જોયું હતું, દેવતાઓ વિમાન લઈને જતા હતા કૈલાશ ઉપરથી, અને પાછા વાત કરે કે દક્ષને ત્યાં યજ્ઞ છે, દક્ષને ત્યાં યજ્ઞ છે, દક્ષને ત્યાં યજ્ઞ છે। આ સાંભળ્યું માં સતીએ, સતીએ મહાદેવને પૂછ્યું કે હે મહાદેવ, ઉપરથી વિમાન જાય અને મારા પિતાનું નામ શું કામ લે છે? ત્યારે મહાદેવે કીધું કે હે સતી, તારા પિતાને ત્યાં યજ્ઞ છે ને, આ બધા યજ્ઞોમાં જાય છે। સાંભળજો કથા, બહુ સુંદર કથા છે અહીંયા। અને સતી એટલું કીધું કે હે મહાદેવ, એ લોકો જો યજ્ઞમાં જતા હોય તો આપણે પણ યજ્ઞમાં જવું જોઈએ, મારા પિયરમાં યજ્ઞ છે। ક્યાં યજ્ઞ છે? મારા, હા, બહેનોને પિયરમાં પ્રસંગ હોય એટલે એનું એનું ચહેરો બદલાઈ જાય, હા, મારા પિયરમાં પ્રસંગ છે। મહાદેવ કહે, મને પણ ખબર છે પિયરમાં પ્રસંગ છે, પણ ત્યાં જવાય નહીં। સતી કહે, કેમ? મહાદેવ કહે, આમંત્રણ આપ્યું નથી, અને યાદ રાખજો, આમંત્રણ વિના જવાતું શિવ ના પાડે, સતી ન જવાય। સતી કહે, મારે જવું છે, શિવ બોલે શું બોલે, એક શેર બોલે શું બોલે, ત્રીજી વાર ના પાડી, જીસ જગા જા, એક ગઝલકારે બહુ લખ્યું છે કે જીસ જગા જા કે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ, और जिस दिए में जले तेल खैरात का इस दिए को जलाना नहीं चाहिए। બે વાર ના પાડી, સતી કહે મારે જવું જ છે, મહાદેવે થોડા ક્રોધમાં આવ્યા, નથી જવાનું, સતી કહે જવું જ છે, મારા પિયરમાં યજ્ઞ છે, જવું છે, બોલો શું કરવાનું? સતીએ કીધું મારે જવું જ છે, મહાદેવને કીધા, મહાદેવ જેવા મહાદેવ હાથ જોડી ગયા, સતી તમારે જવું હોય તો જાઓ, હું આવવાનો, જો મહાદેવ હાથ જોડી જતા હોય તો આપણે કોઈ બહુ ચિંતા કરવી, ત્યાં તો હાથ જ જોડવાના।
कारण बीजू बताव्यू के सती ना पियर मा प्रसंग हतो ने पियर मा प्रसंग होय ने एनो आनंद बेनो ने बेनो अनेरो होय छे साहेब। એટલે સતી બોલી હે મહાદેવ સૌ કોઈ પિયરિયામાં જાય। આ ગીતમાં જે હાથ ઉપર કરીને તાળી પાડે એને 27 તારીખે પિયર જવાનું મળે। ભરતભાઈ જવા દેજો સુપર આવે 27 તારીખ। કઈ તારીખે? 26 તારીખ સુધી નહીં આપણે કથામાં આવવાનું છે। 27 તારીખે આ કથામાં હાથ ઉપર કરે એ બહેનોને 27 તારીખે પિયર જવાનું મળે અને ભાઈઓ જે હાથ ઉપર કરે એને સાસરે જવાનું મળે। तो शु बोली सती आओ माताजी ना शब्द से प्यार थी।
દક્ષ મહારાજ જો અહીંયા દીકરીને આશીર્વાદ આપી દે તો દીકરીનો જીવ બચતા
जता बची जाए पर विरोध ना आवे सुना जड़ महाराज दक्ष महाराजे પોતાની દીકરીને આશીર્વાદ ન દીધો મોઢું ફેરવી લીધું કેમ છો ન કીધું દીકરી સમજી ગઈ કે મારો પતિ સાચું કહેતો હતો કે માન સન્માન વગર જવાય નહીં પણ આવી ગઈ તો શું કરું અને એ સતીને એમ થયું માં પાસે જવા દે માએ મોઢું ફેરવી લીધું એ સતીને એમ થયું ક્યાં જાઓ અને જે દીકરીનું પિયરમાં માન ન હોય ને સસુર પક્ષમાં માન ન હોય તે જિંદગી જીવી જાય પણ જે દીકરીનું પિયરમાં માન ન હોય ને એના માટે કઠિન છે જીવું સાહેબ સતીની આંખમાં આંસુની ધારા વહેવા લાગી સતી રુદન કરવા લાગી આજે મારા ને મારા મારા નો શબ્દ સાંભળજો આજે મારા ને મારા મારા નથી આંખમાંથી આંસુ પડવા લાગી જાય તો ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય સતી રુદન કરવા લાગી સતીને એમ થયું કે દુનિયા ઠુકરાવે પણ ધર્મ નહીં ટુકરાવે મને જવા દે જ્યાં યજ્ઞ ચાલે ને ત્યાં જવા દે પણ આટલું બોલે ને ત્યાં તો આંખમાંથી આંસુની ધારા વહી ગઈ હે માતાઓ હે બહેનો ભાઈ બહેનનો સંબંધ એવો છે નણંદ ભોજાઈનો સંબંધ એવો છે ખૂબ પ્રેમથી રહેજો એમાં તમારો હંમેશા વિકાસ થશે એટલું યાદ રાખજો સાહેબ હા આ દુનિયાની અંદર એમ કહેવાયું કે જે જે છોડે એનો વિજય નિશ્ચિત છે જે સહન કરે એનો વિજય નિશ્ચિત છે ક્ષમા ક્ષમાએ વિરલાની નિશાની છે અમારા વિદ્વાન મહાપુરુષો કહે છે આ પ્રસંગે આપણા દમણદીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પધારી રહ્યા છે એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી તમામના હાથ ઉપર જોરદાર તાળીઓના ગળાથી ઉડાવીએ બધાના હાથ ઉપર વાહ લાલુભાઈ પટેલ અમારી તમામ કથાઓની અંદર ઉપસ્થિત હોય એકવાર જોરદાર તાળી સાહેબ ખરેખર થેન્ક યુ વેરી મચ ત્યારે એને કીધું બાપુ
આ મારો બંગલો દિલ્હીમાં નથી, આ મારા દમણ દીવનો દરેક લોકોનો બંગલો દિલ્હીમાં છે સાહેબ. અને આમને બાપુ સંતો માટે મારો દ્વાર હંમેશા ખુલ્લો હોય. રાત્રે 12 વાગે હિન્દુસ્તાનના સંતને જરૂર પડે તો હું બેઠો છું. એકવાર જોરદાર તાળીઓ લગાવતા થાવે સાહેબ. એટલા માટે આ ભજન ગવાય. કયું વિદેશ વીર જવાનો કાળો કાળો યારો ક્યા કહેના ये से दुनिया क्या कहना ओ 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 સ્મશાન ની અંદર જ્યારે શિવ કથા થઈ રહી હોય, 51 ફૂટ નું ભવ્ય ભગવાન શિવ ની મૂર્તિ સ્થપાવવાની છે, 12 ફૂટ નું અહીંયા ફાઉન્ડેશન, 62 ફૂટ નો મારો મહાદેવ આ સમુદ્ર ના તટ પર બિરાજમાન કરી. અને દમણ દેવ ને દમણ દીવ નહીં સાહેબ, વિશ્વમાં એક એક એવી એવો એક ઇતિહાસ સર્જાશે કે સમુદ્રના કિનારે પર મહાદેવ જો સમાધિ માં હોય સ્મશાનમાં, તો એક આ મોટી દમણની ભૂમિને પાવન મૂકી રહ્યું છે સાહેબ. અને આ દમણ સ્મશાન ની અંદર પણ વાસુભાઈ વધુ વાત કહેશે, પણ થોડી મને પણ માહિતી છે સ્મશાનના હોલ માટે, સ્મશાનની દીવાલો માટે, સ્મશાનની અંદર કંઈ પણ. મને બધા આ કમિટી સભ્ય કહેતા હતા કે લાલુભાઈનો ખૂબ સહયોગ રહ્યો છે. મેં કીધું સાહેબ એનું નામ જ લાલુ છે, કૃષ્ણનું ભગવાનનું નામ પણ. એકવાર જોરદાર તાળીઓના ગલાટી વધાવીએ. ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ. મારી દરેક કથામાં ઉપસ્થિત રહેવા બદલ હું પણ એમનો આભાર માનું છું. અતિ વ્યસ્ત, બાકી દીપરાગટ્યમાં હોય, પણ પરિવારનો પ્રસંગ હોવાથી આજે પધાર્યા. અને આજે સાહેબ બહુ સરસ સમય પધાર્યા. એક બાજુ શિવ પાર્વતી વિવાહ છે, લગ્નમાં દરેક લગ્નમાં પણ જાય છે, એટલે મહાદેવના લગ્નમાં આવ્યા અને સ્મશાનમાં લગ્ન થઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગલાટી વધાવીએ સાહેબ. હું દિલથી સ્વાગત કરું છું, વ્યાસપીઠથી ભવ્ય સ્વાગત કરું છું. ખૂબ ખૂબ એ ભગવાન એની મનોકામના પૂર્ણ કરે એવા દિલથી આશીર્વાદ પાઠવું છું. હું વિનંતી કરીશ વાસુભાઈને કે સાહેબનું સ્વાગત અને બે શબ્દ ઉદબોધન સાહેબ કરશે. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પ્રથમ દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલનું આ સમિતિ વતી હું ધીરુભાઈ, અમારા જે ભૂતપૂર્વ અધિકારી સમિતિના સભ્ય પણ છે ધીરુભાઈ ટંડેલને નિવેદન કરું કે લાલુભાઈ નો ઉપર પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. લાલુભાઈ પણ પહેલા જે બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરશે. હાથ ઉપર તરી વ્યાસપીઠ નું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ. માનનીય સાંસદ લાલુભાઈ પૂજ્ય બાપુના વ્યાસપીઠ ઉપર સન્માન કરી રહ્યા. હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ. હવે રાજુભાઈ, અશોકભાઈ, હરેશભાઈ, તુષારભાઈ, નવીનભાઈ અને દિલીપભાઈ બાબુભાઈ પટેલ પટનારાથી એવો પણ ઉપસ્થિત થાય, એમનું પણ સન્માન આપણે કરીશું. લાલુભાઈ બે શબ્દ કહેશે, પેલા થોડી સાંસદ નિધિથી જે આપણને સહયોગ મળ્યો છે એની જાણકારી તમને આપી. તાલુકામાંથી ઓરણા ગામથી જે મહાનુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થાય એમને પણ નિવેદન ઉપર આવે. જ્યાં 5 ડિસેમ્બરની કથા શરૂઆત થવાની છે, બાપુનું સન્માન ભરતભાઈ કરશે. હું બાલુભાઈ પટેલ પાઠિયાવાળા નિવેદન કરું સ્ટેજ પર આવે. ગજાનંદભાઈ ટંડેલ, શાંતેશભાઈ પટેલ, ચિકાભાઈ હળપતિ ભરવાડ ભૈયા, નરહરિભાઈ અને જયેશભાઈ પાઠક સન્માન માટે ઉપર આવશે. આપણે એમનું સન્માન કરવા માટે જરા બાલુભાઈ ઝડપથી આવીશું. ગજાનંદભાઈ ટંડેલ, શાંતેશભાઈ પટેલ, ચિકાભાઈ હળપતિ ભરવાડ ફરિયા, નરહરિભાઈ અને જયેશભાઈ પાઠક એમને નિવેદન. દુનેઠાથી આવેલા સભ્યોનું સ્વાગત કરશે. બાલુભાઈ ને નિવેદન
भारत भाई नु स्वागत कर से प्रमोद भाई जरा पुष्प प्रमोद कर से बालू भाई ने भारत भाई ने स्वागत कर से भारत भाई पटेल लालू भाई ने बाजू त्यार बाद राजू भाई नु स्वागत करीशु गजानंद भाई टंडे लापड़ी वस्तु पक्षी धोई दो गजानंद भाई ईका भाई ने निवेदन एमनो स्वागत करशे अशोक भाई पटेल पण आपणी वच्चे उपस्थित छे शांतेश भाई ने निवेदन अशोक भाई नु स्वागत करीशु शांतेश भाई ने निवेदन अशोक भाई नु स्वागत करीशु हरेश भाई ने पण स्वागत करू नरहरी भाई ने निवेदन भाई नो स्वागत करू जयेश भाई पाठक ने निवेदन फरी संतेश भाई ने निवेदन नवीन भाई नो स्वागत करीशु नवीन भाई मेहमानों नो स्वागत हाथ ऊपर करी बालू भाई ने फरी निवेदन के दिलीप भाई नो स्वागत करीशु दिलीप भाई આપણી વચ્ચે કામરેજથી પધારેલા હોળના ગામથી ભાઈઓનું નામ તો ખબર નહીં પણ બાપુને કહું નરેશભાઈનું સ્વાગત હું નરહરીભાઈને નિવેદન કરું એનું સ્વાગત કરશે જિગ્નેશભાઈનું પણ સ્વાગત પ્રમોદભાઈને નિવેદન કરીશ હેતલભાઈનું પણ સ્વાગત કરીશું પાઠકજીને વિનંતી માઇકલભાઈ ટીકાભાઈને નિવેદન માઇકલભાઈનું સ્વાગત કરીશું विशाल भाई नुमर स्वागत करीशु जयेश भाई पाठक ने निवेदन विशाल भाई स्वागत करीशु तमाम मेहमानों ने हाथ ऊपर करी तालियों ना गड़गड़ा के उठा करीशु धन्यवाद कोई नहीं खूब खूब धन्यवाद હિન્દુ સ્મશાન ભૂમિ બેતવાડી સોનાપુર તરફથી મેં આપ મહાનુભાવનું હાર્દિક સ્વાગત કરું છું સૌને જાણકારી માટે આ સ્મશાન ગૃહ જે બન્યો છે 1,45,00,000 રૂપિયા આપણે હિન્દુ સ્મશાન ભૂમિને સાંસદ નિધિમાંથી ફાળવી આ ભવ્ય સ્મશાન ભૂમિ આપણને મળી છે ફરી ફરિયાદ થઈ કે 11મા દિવસે સમુદ્ર કિનારે બેસીને જે અંતિમ વિધિ કરતા હતા બ્રાહ્મણો દ્વારા તો બેસવાની તકલીફ પડી તો એ ખોલના નિર્માણ માટે પણ સાંસદ નિધિથી આપણને ખૂબ મોટી રકમ મળી ત્યારબાદ જ્યાં અગ્નિ લગાવી હતી પાણી થીને ધોવા માટેની જરૂરત પડી તો એક વિશાળ પાણીની ટાંકી માટે પણ સાંસદ નિધિથી આપણને પૈસા મળાવ્યા મિત્રો રસ્તાની અંદર સ્મશાન ભૂમિ આવતી હતી અને ડેવલપમેન્ટની અંદર સ્મશાન ભૂમિ જ્યારે આવે તો અધિકારી તોડવા માટે આવ્યા અને બે ફોન આવ્યા પ્રમોદભાઈ અને પપ્પુભાઈ શાહના મને કે બધું કામ મૂકીને અહીં આવો અધિકારી જોડે તું તું મેમે થઈ અબ મેં કહાં લે જાઉં મેરે ગાંવ કે લોકો તો કહેવામાં આવ્યું કે 10 કિલોમીટર દૂર લે જાય લેકિન એ તોડેંગે એ કહ્યું સાહેબ જરૂર તોડી નાખો વિકાસમાં વાંધો નથી પણ જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી તોડો નહીં પછી માન્ય સાંસદને વાત કરી કે સ્મશાન ભૂમિ બનાવવાનો છે જોજો શબ્દને યાદ રાખજો સ્મશાન ભૂમિ બનાવવાનો છું પૈસા નક્કી કરશું અમે કાગળ બનાવ્યો જાતે મેં કીધું આમાં સહી કરો આંખ બંધ કરીને સહી કરી અધિકારીને કાગળ આપ્યો સમિતિના સભ્યને કીધું જઈને સ્મશાન ભૂમિ જ્યાં ગમે ત્યાં જોયાઓ સમિતિના સભ્યો 4 જગા ઉપર જોવા ગયા અને 4 જોવા જગા ઉપર ગયા પછી અધિકારીને એમ કીધું
કે એ લોકો જેવું કહે તેવું એસ્ટિમેટ બનાવો અને એવું એ એસ્ટિમેટ બનાવીને 1 કરોડ 45 લાખનો લાલુભાઈ આપણને મદદ થયા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન લાલુભાઈ હૃદયથી અમે સમિતિ વતી આપનો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સાથ અને સહકાર આપતા રહેશો એવી વિનમ્ર પ્રાર્થના સાથે લાલુભાઈને હું કહીશ કે બે શબ્દ આપણને આ પ્રસંગે ઉદ્બોધન કરી શકે લાલુભાઈ ઓમ નમો શિવાય ઓમ નમઃ શિવાય શિવ કથાની સાથે ઉચ્ચારવો જ જોઈએ આજે અહીં ભીતવાડીમાં પવિત્ર સ્થળ કહેવામાં આવે સ્મશાન ભૂમિ ઘણા સ્મશાનમાં જાય પછી કાં જવાય ગયું અપશુકન થાય બધું આવું વિચારે પણ ખરેખર આ એક ધાર્મિક સ્થળ કહેવામાં આવે અહીંથી ઉર્જા મળે કોની મળે આપણા પિત્રોની ઉર્જા મળે પણ આપણે માન્યતા બધી ખોટી છે આપણી તો આજની કથામાં આદરણીય કથાકાર શ્રી મેહુલભાઈ જાની તમારું હાર્દિક સ્વાગત છે દબણની મારી જનતા તરફથી મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સ્વાગત છે હાર્દિક સ્વાગત છે મારા દીપ પ્રગટમાં આવવાનું હતું પણ મારે પુના જવું પડ્યું ઘરે મારા ભાઈના દીકરાના લગ્ન હતા એટલે કાલે રાત્રે આવ્યો ભાઈ સોશિયલ કામમાં ચાલી ગયા રાતના 10-11 વાગી ગયા આજે મન બનાવ્યું આજ જવાનું જ છે કામ તો છે જ બધા જ કામ આપણે અહીં સુધી આવશું ને 1 કલાક પહેલા બી કામ રહેશે આજ જગત કામ તો રહેવાના જ કપર સાથે કામ જોડાયેલા કામ તો રહેવાના જ જિંદગીમાં નાના મોટા દરેકના તાજે હા પહેલા તો અશોકભાઈ રાણા મને કાર્ડ આપવા માટે આવ્યા મેં કહું મને કાર્ડ આપવાની કોઈ જરૂર નહીં અશોકભાઈ ખાલી ફોન જ કરી દેવાનો તમે શું કામ સમય બગાડ્યો આ તો આપણું કામ છે તો પ્રથમ તો બાસુભાઈ તમારી કમિટીને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન આપું છું તેમજ મીડિયા કર્મીઓ તેમજ ભૂદેવો વાજિંત્રો તમારું બી હાર્દિક સ્વાગત છે તેમજ આજની કથામાં અમારી માતા બહેનો તમારું હાર્દિક સ્વાગત કેમ કે તમારી સંખ્યા વધારે અને ભાઈઓને ઓછી છે કેમ કે આટલે તો આપણે શું બનાવવાનું ફોન કરી દે તમારો ઘરનો રસોડાનો સમય તો ભાઈ તને તમે સાઈડમાં મૂકીને આજે આટલી મોટી સંખ્યા ઉપસ્થિત અભિનંદન સલામ કરું છું તમને ઘરની જવાબદારી છે બહેનોની હોય આપણું તો બહારનું કામ બધું હોય ખરેખર વાસુભાઈ તમારી કમિટી અને ગુરુજી તમે જે 22મી કથા પણ 22,000 કથાનો નિર્ણય કરવો પડશે તમારે એમ દમણની અંદર 22,000 કથા એટલું જીવન મળે તમને બસ બસ આજે વ્યાસ પર બેસેલા ગુરુજી એમની અમૃતવાણીનો આપણે લાભ લેવાનો છે લાભ કેવો 7 દિવસની કથા અને પૂજા પાઠમાં ખાલી 2% લઈ જશો તો આપણું ઘરનું આપણું સમાજનું આપણું દમણનીનું જ્યાં સુધી તણગોળ જશે ત્યાં સુધી એમનું ભરું થશે બીજી બાજુ પહેલી જ કથા એવી હશે તમે તો ઘણી કથા કરી પણ પહેલી કથા એવી હશે કે સામે સમુદ્ર દેવ અરબી સમુદ્ર ને બીજી બાજુ સ્મશાન જ્યાં અંતિમ બધા અહીં જ આવવાનું છતાં બી આપણે મગજમાં લેતા નથી બધા અહીં જ આવવાનું છે એક દિવસ દરેક જગ્યાએ દરેક ગામમાં સ્મશાન ભૂમિ હોય છે પણ આ હિન્દુ સ્મશાન ભૂમિ એક નાની દમણમાં અહીંયા દરેક ગામમાં દરેક જગ્યા હોય છે જરૂરી છે એ પવિત્ર ગણવામાં આવે ખરેખર ઘરનું ઝાડુ માતા પહેલા સ્મશાન ભૂમિમાં ઝાડુ મારવું જોઈએ આપણે એને સાફ સફાઈ કરવો જોઈએ પછી આપણે ઘરનું આ પવિત્ર ભૂમિ આ ભૂમિને અહીંથી જાગૃત અહીંથી ઉર્જા મળશે આપણા બધાને ના જો પિત્રોના જે અહીં તસવીર ફોટા ખબર ખરેખર એમને બી આત્માને શાંતિ મળશે આ 7 દિવસની અંદર કંઈક રહી જાય પૂજામાં દરેક પૂજામાં કંઈ ને કંઈ ખોટ આવી જાય રહી જાય કાં તો બ્રાહ્મણથી કાં તો આપણાથી તો અહીંયા પૂરી થઈ જાય આજે પૂરી થઈ જશે આ પવિત્ર સ્થાન કોઈને નહીં મળે ઘણી પૂજા કરી પણ આવું સમુદ્ર કિનારે ક્યાં મળે તો દરેક પ્રોગ્રામ બી હશે 7 દિવસમાં સ્મશાન ભૂમિના એના માટે જ રાખી આ
આગળ કઈ રીતે શું કામ કરવાનું એમાં ફંડ ભેગું કરવા માટે. ત્યારે જ વાસુભાઈ જણાવ્યું કે ઘણા કે લાલુભાઈ 1 કરોડ 50 અત્યારે બી આપણે આપ્યા ને વાસુભાઈ ગ્રાઉન્ડ માટે બી જાય પણ લગભગ 2 કરોડ ની આજુબાજુ જ હશે. પણ એ પૈસા મારા નહીં, ખાલી અમારા નામથી આવે. વાહ, વર્ષે 5 કરોડ રૂપિયા આપે ભારત સરકાર અમને. એ ઘણા ને એમ કે લાલુભાઈ તમે ફંડ માંથી કામ કરો, એ બધા જ પૈસા કલેક્ટર ની ચેમ્બર માં હોય. અમારે ખાલી રિક્વેસ્ટ કરવાની, રેકમેન્ડ લેટર કરવાના કે તમે આ કરો એ કરો, એટલું જ. બધું હિસાબ કિતાબ બધું સરકારી ખાતામાં હોય છે. ઘણા ની ભૂલ થાય કે 5 કરોડ રૂપિયા એમપી કઈ ખાઈ જતા હશે, પણ કોઈની તાકાત એમ નહીં, પૈસા બી આમ તેમ થાય. એ સમય ઉધો બધું કરી ગયેલા તો કરી ગયેલા. પણ આપણું લાલુભાઈ તો દેના બેંક છે, લેના બેંક ની મળે. આમાં તો પૈસા આપવું પડે, આ તો પૈસા આપવું પડે. અહીંયા તો અહીંથી લેવાય નહીં, બહુ જગ્યા પૈસા કમાવાની, પોતે મહેનત કરેલો, આત્મનિર્ભર. શું કરવાના પૈસા? પેલા પ્રોપર્ટી, ધન દોલત, ગાડી ઘોડા બધું જ હોય ને, નહીં ખવાતું, આ નહીં ખાવાનું, એ નહીં ખાવાનું, આ નહીં જવાનું, તેની શું જિંદગી? આજે તો આ કથામાંથી ઉઠે એટલે પથ્થર બી ખાય તો પચી જશે આપણાને. સ્ટ્રોંગ છે આમાં અમૃત વાણી, અમૃત વાણી જેમ એકે 47 ગોળી નીકળે એવો છે અમારો. પણ આપણા પર આત્મનિર્ભર. બાકી એમ જ કથામાં આવીને ઉઠીને ચાલ્યા કરવાનું, શરમ ના મારવાની, કથાનો રસપાન લેવાનો જ. આ કથા યજ્ઞ એ માતાજીનું ભોજન અને કથા એટલે આપણું ભોજન, આપણા આત્માનું ભોજન છે. આત્મા ચોખ્ખો થાય, સાફ થાય. અને દમણ અને દીવ આજે કોઈ ગણતરી નથી આપણી, બસ ખાવા પીવા આવીને લોકો ટુરિસ્ટ ચાલી જતા. આજે ટુરિસ્ટ 1-2-3 દિવસ રહે છે આપણી ત્યાં. આજે એ કોની કૃપા? આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપા. આજે દમણની અપડેટ કર્યું, તમે જોશો આપણા નકશાની અંદર, ભારત દેશના નકશાની અંદર, તો દમણ દીવ અને સૌરાષ્ટ્ર રાયના દાણા જેવું ગણાની દેખાતો બિલોની ચશ્મા પહેરવો પડે એટલો જ છે. આમ ટપકો જ ખાલી, પણ તે ટપકો આજે કાં ચાલી ગયું? આજે આખી દુનિયામાં ચાલી ગયું એ વિકાસ. બીજી બાજુ નરેન્દ્રભાઈ આદેશ પણ આને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ ને, આજ તમે રોડ જો કોઈ જિંદગીમાં છે, કોઈ ફોરેનમાં બી નહીં મળે, મુંબઈમાં બી નહીં મળે. આ જો તમે મારું મારું કરીને પણ આ વિકાસ તો જો, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, પેરામેડિકલ કોર્સ, કેટલા તો રોડ, પાણી, લાઇટ, ક્વોલિટી અને ક્વોન્ટિટી, એને કામ કહેવામાં આવે. એ પૈસા વાપરેલા લીખેલા, પહેલે બહુ પહેલેની સરકાર કહેતા રૂપિયા મોકલે તો 5 પૈસા જ આવે, રૂપિયા મોકલે તો હવા રૂપિયા થાય. કેમ થાય? બેંકમાં બેલેન્સ થાય ને, તેમાં વ્યાજ આવે એટલે હવા રૂપિયા થઈ જાય. એ બધું વિકાસ, યજ્ઞ અને હવન કરે આપણે, તેમાં આહુતિ આપવું જ પડે. તેમ વિકાસમાં આપણે આહુતિ આપવું જ પડે કમ્પલસરી, નહીં વિકાસ નહીં થાય. બધાનો સહયોગ, સબકા સાથ સબકા વિકાસ આપણી નજરે જોઈએ. આપણે આમાં અધિકારીઓ કોઈ કામ કર્યું હોય, આજે જો અહીંથી રોજી રોટી, આજે ટુરિસ્ટ આવે, ટુરિસ્ટ આપણા ભગવાનના રૂપમાં, સિંગ ચણા, બૂટ પાલીશ, કપડાં લતા, નાની નાની દુકાનો, રેસ્ટોરન્ટો, એનાથી ચાલે. બાકી ટુરિસ્ટ આવે તો નહીં ચાલે. જ્યાં ટુરિસ્ટ ઘણું બધું કામ કરવાનું છે. એક બ્રિજ અહીંથી એમણે પ્રોફેસર સાહેબને વાત કરી, જમ્પરને કાલે કડે કોલેજ નાનો બે બ્રિજ સાહેબ બનાવી કાઢો, આપણને બહુ સારું થશે ટુરિસ્ટ માટે. આજે બોમ્બેના, સુરતના, નવસારીના, બરોડાના, અમદાવાદના બધા જ અહીંયા આવે. જ્યાં ટુરિસ્ટ આગળ આવે તો આપણાને આપણું દમણ દીવનું નામ વચ્ચે શું થયેલું કે દમણ અને દીવ ગુજરાતમાં જોઈન્ટ થવાનું હતું, સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં. ત્યારે પાર્લિમેન્ટ ચાલે, વસુભાઈ તમારો બી ફોન આવ્યો, તો તાત્કાલિક મેં અમિતભાઈ સારે મુલાકાત લીધી ગૃહમંત્રી સાથે. મને કહ્યું લાલુભાઈ ચિંતા ન કરતા, કંઈ કરીશું. પછી બીજે દિવસે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત મેં લીધી. સાહેબ પેપરમાં, ટીવીમાં, વોટ્સએપ ફરિયા કરે, તરત જ કીધું લાલુભાઈ જરા ચિંતા ન કરતા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી શું કીધું મને, તમને પોન્ડિચેરી જેવું બનાવીશ, એટલે મિની એસેમ્બલી, એટલે આપણે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. એટલે મારો દમણ વાત જ નહીં કહેવાનું, મતલબ તો આપણને મિની એસેમ્બલી મળશે ભવિષ્યની અંદર. એ કોલેજ માટે અમારે જે કોલેજ 170 સીટ છે વાસુભાઈ, આપણી ખાલી 5 સીટ દમણની હતી,
सात श्री सेलवासा ने जो मेन अड्डू भाई ने गया प्रधानमंत्री पास नंद भाई पास सर मेरे को हमारी पांच सीट ने नड्डू भाई ने सात छे अमे एम क्यों सीट वगाड़ी आप साहब जो मार बाजू एटलो ज कहू लालू भाई नड्डू भाई जोई लेवा जोई लेजो आज कॉलेज आप विचार करो आज गरीब ना दीकरी दीकरो डॉक्टर बन से भाई गरीब खाली डॉक्टर पास गया सुधी में मोदी सरकार ने अंदर गरीब ने डॉक्टर था से इंता बदाम से आखु परिवर्तन बाकी अपनकार भाईली दीकरी ने खबर है बदाने के 50 लाख थी चालू थाई डोनेशन ब्रीफ तो कहाँ लगे इतनी खबर कौन बने कौन बने कौन समय बगाड़े पैसा क्या थी लावे आज घर बैठा गंगा अपने उपयोग करवाने में ये काम करूं बताए तो आज आज शमशान भूमि खरेखर वासुभाई तमने अभिनंदन कदाच अभिषेक भी थो बेदाड़ वरसाद पड़ो त्यारे साथ अभिषेक भी कारण पूना में तो वरसाद था वधारे तो आज आज आ बधा ने आपने शांति मळशे मैं भी मैंने भी कीधु के मार फाधर मदा ना फोटा पण पछी मन में विचार कर लगन था एटले भाई रियली आशीर्वाद कोना मले पहला धरती पर पितृना आशीर्वाद मले पछी भगवान माताजी के तमे गुरुजी के आपणे बधा विचार पहला पितृओ ने आपणे हारू काम करेलो ते आशीर्वाद आपे हमेशा माता पिता ने साची राखवाना बधा ज हाचवे जवा था जमानो अलग थई गयो तो बीजा ना माता पिता ने भी हाचवे आपणे चलो कई काम तो कहजो कर मोटो धर्म छे आपणो आवी पवित्र भूमि स्मशान अव तो खरेखर कोई पास नहीं बता पास अलग वासुभाई दरेक लेटर कर दरेक गाँव में दरेक स्मशान भूमि आप बना आप तो इलेक्ट्रिक मुकवा हाँ ने पी लाकड़ा भी अपने आपव जो धर्म तो करो गमे एटलू धन दौलत ने धर्म नहीं करो तो पी मजा नहीं आए थाई तो दान करवा अपने कई घेर वेची नहीं लखवा धर्म करे एने कर्म भी मे आग भी जवाय क्यारे कई मन में खोट नहीं लावानी कोई भी वक्त एक एनु एक भाणिज नो धर्म ए भी बहु महत्वनो भाणिज ने धर्म आ बधा धर्म तो घणी जाता है कोई भूमि धर्म अन्न दान करे वस्त्र दान केटला दान छे घणा के के आपणे क्या ठोकर लागे त्यारे ए भगवान भगवान अर्थ शुं थाय वर्डले भूमि गर्डले गगन वर्डले वायु अनौचत एटले अग्नि न न एटले नीर पाणी एने भगवान कहेवाय આપણે હવે આખું ફૂલ ધર્યો પડવો એ ભગવાન એનો અર્થ આ થાય અમે કથા કરતા નથી પણ જાય ને હિન્દી કલા તમારા આશીર્વાદ થી દરેક કથામાં જવાનું થાય અમારે જવું જ જોઈએ વસુભાઈ ધન્યવાદ કઈ બી પાછું કામ હોય તો કહેજો મારા તરફથી આ કથામાં 1,11,111 રૂપિયામાં આપવામાં આવશે અગ્નિમાણી કો આહુતિઓ બાદ હતી એક ટૂંકમાં લઈ જાઉં ઈશાન ખૂણામાં જોયું ભગવાન શિવ નું સ્થાપન નહોતું હંમેશા કોઈ પણ યજ્ઞ કરો કોઈ પણ ઈશાન ખૂણામાં શિવજી નું સ્થાપન હોય છે તમારા ઘરની અંદર પણ તમારો ધન કુબેર નું કબાટ હોય ઈશાન ખૂણામાં શિવજી નું સ્થાન હોવું જોઈએ તમારું ભગવાન ઘરની અંદર જે તમારું દેવસ્થાન હોય એ પણ ઈશાન ખૂણામાં હોવું જોઈએ અને સત્ય બોલી કે હે દક્ષ કેમ ઈશાન ખૂણામાં શિવ નું સ્થાપન નથી દક્ષ મહારાજ કહે આજથી શિવને યજ્ઞ નહીં આપવામાં આવે એનું એનું ભાગ નહીં હોય
सती कहे जहां शिव न हो न ए यज्ञ कोई दिवस निर्विघ्न पूर्ण थाय नहीं। दक्ष महाराज कहे सती बल बलाय विघ्न ने पहुंची वड़वानी मारा माता काच। सती बोली के हे दक्ष जो विघ्न ने पहुंची वड़वानी ताकत हो तो विघ्न ने पहुंची वड़ जमणा अंगूठा जमणा पगना अंगूठा माथी अग्नि प्रज्वलित करी अने जेम कागड़ बड़ी ने भस्म थाई ने एम सती पोताना पिता ना दरबार मा बड़ी ने भस्म थई। अने सती देह छोड़ी दीधो भगवान शिव आव्या दक्ष नु शरीर लीधु अने दक्ष ने बकरा नु मस्तक चढ़ाव्यु अजनु अने यज्ञ पूर्ण कर्यो अने भगवान शिवे सती नु शरीर लई अने ज्यां चौपन ज्यां शरीर लई 108 टुकड़ा थया चौपन टुकड़ा स्वर्गना छे चौपन टुकड़ा पृथ्वी पर छे अने जे चौपन टुकड़ा पृथ्वी पर छे एने अपना विद्वानो शक्तिपीठ तरीके ओळखावे छे। साहेब जेवी रीते 12 ज्योतिर्लिंग करवाना एवी रीते 54 शक्तिपीठना दर्शन करवाना ए विनंती सती बीजा जन्म में पार्वती रूपे जन्म थयो पण ई कथा ने पार्वती सिंह ना लग्न आवतीकाले वर्णवीस आज समय थयो छे रेडी छे भाई। हाँ तो भगवान शिव नो कोई सूचना छे पशु भाई? हाँ एक सूचना छे आपी देशे અને પછી સતીનો દેહ ત્યાગ થયો અને સતીએ બીજા જન્મમાં પાર્વતી રૂપે જન્મ લીધો પણ સતી મૃત્યુ વખતે છેલ્લા શ્વાસ એક ચોપાઈમાં બોલ્યા શું બોલ્યા ધ્યાનથી સાંભળજો
મહાદેવની જાન માં બધા જઈ શકે। We'll be right back।
सावधान, सावधान, लक्ष्मी नारायण
कन्यादान करे संबोधन शुभ लग्न आउटी काले थोड़ी सूचना सांभळे
આવતીકાલે બપોરે 2:30 વાગે કથાનો પ્રારંભ થશે. 5:30 કલાકે ગણપતિ ભગવાન નું પ્રગટ્ય, ગણપતિ આયો બાપા રીધી સીધી, અને કાલે ગણપતિ ભગવાન નું પારણું ઝુલાવવા માટે પાછું એકવાર બોલું છું, પિતૃઓનું પૂજન છે. જેમણે જેમણે પોતાના પિતૃઓના ફોટા મૂકેલા છે એ પરિવારોએ 9:30 વાગે આવતીકાલે અને પરમ દિવસે સવારે 9:30 વાગે ઉપસ્થિત રહેવાનું છે. 2 થાળી 1 વાટકી 1 ચમચી છૂટા ફૂલ અને પિતૃઓના ફોટા માટેનો હાર, પૂજાની સામગ્રી માટે આટલો સામાન લાવવાનો છે. અક્ષત વગેરે પણ નોર્મલ હોય છે તો લઈ આવજો, હોય તો નહીં, નહીં હોય તો અહીંથી વ્યવસ્થા કરી. ફરીવાર સૂચના આપું છું, આવતીકાલે અને પરમ દિવસે સવારે 9:30 વાગે પિતૃઓના જે ફોટા મૂકેલા છે એમને પૂજન થવાનું છે. એમના પરિવારના લોકો અહીં ઉપસ્થિત રહી 2 થાળી 1 વાટકી 1 ચમચી છૂટા ફૂલ, પિતૃઓના ફોટા માટેનો હાર અને પૂજાની અક્ષત વગેરે ચોખા વગેરેનો સામગ્રી આપણે નોર્મલ જે લઈ આવીએ છીએ એ લઈને બધાએ આવવાનું છે. આ નાનકડી છૂટના છે. આજની આરતી માટે જે ગામથી પોથી યાત્રા આવેલી છે, બાઠૈયા, ભામટી નવી નગરી, ભામટી મહિયાવંશી ફળિયા, ભામટી તળાવ ફળિયા, ભીમ તળાવ પલહિત, બોડિયા તળાવ પલહિત, બોડિયા તળાવ. નીતિનભાઈ સમજી જજો, વાહ, મુખ્ય યજમાનમાં પૂજા કરી રહ્યું છે. એક જોરદાર તાળીઓના ગળા ટીવડાવીએ શિવ અને પાર્વતીની. હિમાલયને મેનાજી કરી, તમન્નાઓ કી દુનિયા હર ઇન્સાન બસાતા હૈ, પાતા હૈ વો જો તકદીર લેકે આતા હૈ. જેના નસીબમાં હોય, જેના પ્રારબ્ધમાં હોય, પુણ્ય પ્રાપ્ત કરી શકે. જોરદાર તાળીઓના ગળા ટીવડાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે કથાનો સમય 5:30 કાલે ગણપતિ ભગવાનના પારણું ઝુલાવવાનો મોટામાં મોટો મોકો. પરમ દિવસે 12 જ્યોતિર્લિંગ અહીંયા બનાવવામાં આવશે, જ્યોતિર્લિંગની કથા પણ કરવામાં આવશે, અને છેલ્લે દિવસે પરમ દિવસે 6 જ્યોતિર્લિંગની કથા અને છેલ્લે દિવસે બીજા 6 જ્યોતિર્લિંગની કથા સાંભળવામાં આવશે. બહેનો વગેરે ઉપસ્થિત હોય તો ઝડપથી આરતી માટે આવીશો. કરી બારી બારી વધારે લોકો હોય તો બે બે આરતીના રાઉન્ડ પછી બાકીના લોકો. મંગળી ઓ વરતાય, મારા મંગળી ઓ વરતાય.
વચ્ચેની જગ્યા આપણે ખાલી કરીશું, કોઈએ પણ ચરણ સ્પર્શ કરવા નહીં, જરા જવા માટે આપણે જગ્યા કરીશું, પછી બારી બારી નીચેથી ભગવાન શિવ અને મા પાર્વતીના આપણે દર્શન કરીશું, નીચે આવે છે નીચે જ આપણે દર્શન કરીશું, પૂજ્ય બાપુનું પ્રસ્થાન થઈ રહ્યું છે, વચ્ચેની જગ્યા ખાલી કરીશું આપણે, કોઈએ પણ ચરણ સ્પર્શ કરશા નહીં, શિવ વંદન કરીશું દૂરથી, ભગવાન શિવ અને મા પાર્વતી નીચે આવશે, બધાને દર્શન આપશે, બધાએ પ્રેમથી દર્શન લેવાના છે, બધા જ આરતી લઈને જાય, કોઈએ પણ ઉપર આવવું નહીં, પ્રસાદી પણ બહેનોને નિવેદન કે ગેટ ઉપર લઈ જાય અને ગેટ પર પ્રસાદીનું વિતરણ કરે, આ નાની દીકરીઓને બધીને નિવેદન કે ગેટ ઉપર પ્રસાદી વેચવા મદદરૂપ થાય. બધા શાંતિ જાળવીશું, પ્રસાદ લઈને જાય, આરતી પણ લઈને જાય એવું નિવેદન બધાને, બધા જ પ્રેમથી દર્શન કરીશું, ધીરે ધીરે, ઉતાવળ કોઈ કરવી નહીં, સાથે ભૂતના પણ દર્શન કરી લો. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું, અભિનંદન, ધન્યવાદ. પૂજા માટે ફરી સૂચના આપું છું, આવતીકાલે અને પરમ દિવસે 9:30 વાગે પોતાના પિતૃઓ માટે પૂજા થશે, બધા જ લોકો જે પૂજાની સામગ્રી છે એ લઈને આવે, ધન્યવાદ. અલે સીતાને કોને વારાવા ગયા રે, સીતા ચાલી સાસા અરે રે, સીતાને કોને રાવા ગયા રે, સીતા ચાલી સાસા, એ સીતાના ભાઈ વરાવા આ ગયા રે, સીતા ચાલી સાસા અરે રે, સીતાના ભાઈ વરાવી પાસા ચાલી સાસ અરે રે, પાર્વતીને કોણ